વર્ષો કે છે શું તમારા પુષ્પમાં પુકેસરના બંને ભાગને તમે ઓળખી શકાય? તમારા પુષ્પમાં કેટલા પુકેસર છે અને એક પુકેસરનું ચિત્ર દોરો અને તેના ભાગનું નામ નિર્દેશ કરો. શું કહે છે કે આપણે એક પુકેસર જે આવે એનું શું કરવાનું છે? દોરવાનું છે, નામ નિર્દેશ કરવાનું છે. આ શું છે? તમારા સ્ત્રી કેસરનો ભાગ છે, બરાબર છે. આ તમારે શું કહેવાય? તો કે સ્ત્રી કેસર કહેવામાં આવે છે. પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રી કેસર કહે છે. જો તમે તેને સંપૂર્ણ ન જોઈ શકતા હોય તો વધારાના પુકેસરને દૂર કરો. આકૃતિ 7.24ની મદદથી સ્ત્રી કેસરના ભાગને ઓળખો. તમારા પુષ્પના સ્ત્રી કેસરની નામ નિર્દેશવાળી સ્વચ્છ આકૃતિ દોરો. હવે કે છે પ્રવૃત્તિ 11. ચાલો હવે પુષ્પના બીજા શયની રચના શીખીએ. તો કે તે સ્ત્રી કેસરનો એક નીચેનો ફૂલેલો ભાગ છે. આ ભાગને અંદરથી કેવો દેખાય છે તે જોવા માટે આપણે તેને કાપીશું. આકૃતિ એ અને બી ધ્યાનથી જુઓ અને સમજો કે પુષ્પના બીજા શયને કઈ રીતે કપાયું છે. એક કઈ રીતે કાપ્યું? તો કે એક ઊભું કાપ્યું છે અને એક આડું કાપ્યું છે, બરાબર. બંને જોવાનું છે કે બંનેમાં ફરક શું દેખાય છે તેમ, બરાબર છે. તો હવે બીજા શયની કાપણી અને ઊભો છેડ, બરાબર છે, ઊભો છેડ અને આડો છેડ, બરાબર. એટલે જે મેં તમને હમણાં કીધું, એક ઊભું કાપવાનું અને એકને કેવી રીતે કાપવાનું? તો કે એકને આડું કાપવાનું, બરાબર. જુઓ, તમે ઊભું કાપશો એટલે તમને આવી રચના દેખાશે અને આડું કાપશો એટલે તમને કેવી રચના દેખાશે? તો કે આવી દેખાશે, ગોળાકાર છે. બીજા શયની અંતર રચના ઊભો છેડ અને આડો છેડ છે. તે સુકાઈ ન જાય તે માટે બીજા શયના કાપેલા ભાગ ઉપર પાણીનું ટીપું મૂકો. શું કહે છે? કે તે સુકાઈ જશે એટલે સુકાઈને તેના માટે શું કરવું પડશે? તો કે તેના માટે આપણે પાણીનું ટીપું મૂકવું જશે એટલે શું થશે? તો કે સુકાય નહીં. એટલા માટે લેન્સનો ઉપયોગ કરી બીજા શયના અંદરના ભાગની રચના જુઓ. શું કહે છે? તો કે બીજા શય જે આડું આપણે કાપ્યું છે કેના વડે? તો કે લેન્સ વડે. એટલે તમને શું થશે? સરખું દેખાય એટલા માટે લેન્સ વડે તમારે એને જોવાનું છે કે તેમાં કેટલા ભાગો પડે છે. બીજા શયના મણકા જેવી કોઈ રચના દેખાય છે અને અંડક જેવી છે, બરાબર. ઉપર શું છે? જે આડું આપ્યું છે એમાં કેવી રચના દેખાશે? તો કે આમાં તમને રચના દેખાશે મણકા જેવી. આપણું જે શરીરમાં મણકો હોય અને આમાં શું દેખાશે? તો કે આમાં અંડાશય જેવી રચના દેખાય છે. તો કે બીજા શયના અંદરના ભાગમાં રચના તમારી નોંધપોથીમાં દોરો અને નામ નિર્દેશ કરો. તમારી મુલાકાત સમયે માળી અથવા તો કોઈ વ્યક્તિ પૂછીને વધુમાં વધુ પુષ્પના નામ જાણો. યાદ રાખો, તમને જરૂરી હોય તેના કરતાં વધુ પુષ્પ નહીં ન લેવા. કોષ્ટક 7.3માં ભરેલી માહિતીને આધારે નીચેના પ્રશ્નનો જવાબ તમે આપો. તો કે પ્રશ્નનો જવાબ આપણે આપવાના છે. શું બધા જ પુષ્પોના વજપ્રત દલપત્ર પુષ્કેસર સ્ત્રીકેસર હોય છે? તો કે હા. શું એવા પુષ્પ પણ હોય છે આમાંથી એક પણ ન હોય શું એવો પુષ્પ હોય છે? આ સિવાયના ભાગ હોય છે? શું તમે એવા પુષ્પો જોયા છે કે જેના વજપત્રો દલપત્રો સમાન દેખાતા હોય છે, સમાન ન હોય બાય ચાન્સ, તો અલગ અલગ જ હોય? શું તમે એવા પુષ્પો જોયા છે કે વજપત્રની સંખ્યા દલપત્રની સંખ્યા કરતાં કેવી હોય છે? અલગ, એટલે કે વધારે હોઈ શકે અને ઓછી હોઈ શકે. તે હવે કે છે શું તમે હવે સહમત થાઓ છો કે પુષ્પોની રચના દરેક વખતે સમાન હોતી નથી? તો કે વિવિધ પુષ્પોમાં વજપત્ર દલપત્ર પુકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે. તો કે ક્યારેક આમાંથી કેટલાક ભાગમાં ગેરહાજર પણ હોઈ શકે છે. ગેરહાજર એટલે કે ન હોય ને અમુક કરવું હોય તો કે હાજર બી હોઈ શકતી હોય તે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. આપણે પર્ણ પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો વિશે શીખ્યા. આપણે વિવિધ પુષ્પોની રચના શીખ્યા, પુષ્પોના કાર્ય વિશે, અને આપણે આગળના ધોરણમાં ભણીશું. આપણે ફળ વિશે પણ આગળના ધોરણમાં શીખીશું, બરાબર. શું છે? આ તો આપણને વનસ્પતિ હતી. હવે આપણે શું શીખશું? તો કે હવે જે શીખશું એ ફળ, શાકભાજી, બરાબર છે, એના વિશે બી આપણે શીખીશું, બરાબર. અલગ અલગ જે હોય, અલગ અલગ પર્ણ હોય તો અલગ અલગ તમારે બધી પ્રક્રિયા થતી હોય ને અલગ અલગ હોય, બરાબર છે. આપણું ચેપ્ટર અહીંયા શું થશે? પૂરું. હવે આપણે એક ચેપ્ટર બાકી રહ્યું છે, તે આપણે રિવિઝન આના પછીના વિડીયોમાં કરીશું.